સુરતમાં કોરોનાના ફેલાતા સંક્રમણ વચ્ચે લોકો બેદરકાર બની રહ્યા છે। શહેરના ઉમરા ગ્રાઉન્ડમાં યુવાનો અને વિદ્યાર્થીઓ ક્રિકેટ રમતા જોવા મળ્યા। ગ્રાઉન્ડમાં હાજર લોકોમાંથી એક પણ વ્યક્તિના મોઢે માસ્ક પણ જોવા ન મળ્યું। અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ છતાં બેદરકારીની ભીડ। જીએમડીસી મેદાનમાં મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા એકઠા થયા। રમતી વખતે માસ્ક અને કોરોના નિયમોનો ભંગ થયો। અમદાવાદની ભદ્ર બજારમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ભીડના ગંભીર દ્રશ્યો જોવા મળ્યા। ભદ્ર બજાર પાસે કોરોનાની ખુલ્લું આમંત્રણ આપતી મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ। ભીડમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડ્યા। પાલનપુરમાં સામાજિક કાર્યક્રમમાં કોવિડ એસઓપીનો ભંગ। કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમારની હાજરીમાં કોવિડ એસઓપીના ધજાગ્રા। કાર્યક્રમમાં અનેક લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા। કોવિડ સંક્રમણ વધી રહ્યું છે છતાં નેતાઓ કાર્યક્રમમાં મશગુલ। ગીર સોમનાથના વેરાવળમાં કોરોનાના કેર વચ્ચે મેરેથોનનું આયોજન કરનાર આયોજક વિરુદ્ધ પોલીસ ફરિયાદ। ભારત વિકાસ પરિષદના કલ્પેશ શાહ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો। સાંસદની હાજરીમાં સ્પર્ધકોએ નિયમો તોડ્યા। ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કોરોનાની ગાઇડલાઇનને ભક્તો ભૂલ્યા। યાત્રાધામ ડાકોરના બજારોમાં અને મંદિરની બહાર યાત્રિકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા। મહાનગરોમાંથી ભક્તોનું ઘોડાપુર આવતા ભીડ જમા થઈ ગઈ। અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે એમસીએ સંજીવની ટેલિમેડિસિન સેવા શરૂ કરી। હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે સેવા શરૂ કરવામાં આવી। દર્દીઓ 144-99 નંબર પર ડોક્ટર પાસેથી માર્ગદર્શન મેળવી શકે। 24 કલાક સુધી હેલ્પલાઇન નંબરનો લાભ લઈ શકે। અમદાવાદમાં 108 અને 104 હેલ્પલાઇન પર કોવિડે લગતા વધ્યા કોલ। જાન્યુઆરી મહિનામાં 104 પર કોવિડ માહિતી માટે કુલ 900 કોલ નોંધાયા। 108 પર રોજ મળી રહ્યા છે 30 જેટલા કોલ। રાજ્યમાં કોરોના ગાઇડલાઇનના અમલ માટે આંતરિક રસ્તાઓ પર જઈને પોલીસ પેટ્રોલિંગ કરશે। સોસાયટીઓમાં જઈને પોલીસ પેટ્રોલિંગ કરશે। સોસાયટીમાં લોકો એકઠા ન થાય તે માટે કોરોના કોઓર્ડિનેટરને ખાસ સૂચના અપાઈ। ડીજીપી આશિષ ભાટિયાએ પોલીસ અધિકારીઓની તાકીદ કરી। અમદાવાદમાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે સારા સમાચાર। સોમવારથી સિનિયર સિટીઝનને અપાશે વેક્સિનનો પ્રિકોશનરી ડોઝ। બુસ્ટર ડોઝ લેવા માટે શહેરના સિનિયર સિટીઝન ઉત્સાહિત છે। સુરતમાં શાળામાં ફેલાઈ રહ્યું છે કોરોનાનું સંક્રમણ। ટેકરાવાળા સ્કૂલમાં 8 અને સ્વામિનારાયણ વિદ્યાલયમાં કોરોનાથી 6 વિદ્યાર્થી પોઝિટિવ। શનિવારે શહેરના 78 વિદ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ। પાલિકા દ્વારા વિદ્યાર્થીઓના સતત ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। અરવલ્લીમાં માલપુરના કોઈલીયા ગામે 3 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સંક્રમિત। છાત્રાલયની તમામ વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાયા। વડોદરાની પાદરા વિસ્તારની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું। ચોકસી કે ગર્લ્સ હાઈસ્કૂલના માધ્યમિક વિભાગના 3 શિક્ષકો એક સાથે સંક્રમિત। 3 શિક્ષકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા તો આ તરફ સરકારી હોસ્પિટલના ડોક્ટર નર્સ અને કમ્પ્યુટર ઓપરેટર પણ કોરોના સંક્રમિત થયા। સુરત પોલીસના બી ડિવિઝનના એસીપી અભિજીતસિંહ પણ કોરોના પોઝિટિવ થયા છે। હળવા લક્ષણોના કારણે હોમ આઇસોલેટ થયા। થોડા દિવસ અગાઉ ડીસીપી અને પીઆઈ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ સંક્રમિત થયા હતા। ભરૂચ જિલ્લામાં 7 પોલીસ કર્મચારી સંક્રમિત। ભરૂચ રેલવે પોલીસના 3 જવાન, અંકલેશ્વર જીઆઈડીસીમાં 2, દહેજમાં 2 પોલીસ કર્મચારી સંક્રમિત। તમામને સારવાર આપવામાં આવી રહી છે। અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 100ને પાર। સિવિલમાં 23, એસવીપીમાં 52 દર્દી દાખલ, જ્યારે ખાનગી હોસ્પિટલમાં 119 દર્દી સારવાર હેઠળ। અમદાવાદમાં માત્ર 2 દિવસમાં હોસ્પિટલમાં સારવાર લેવી પડી તેવા કોરોના દર્દીના 50% વધારો થયો। ખાનગી હોસ્પિટલમાં હાલ 96 દર્દી આઇસોલેશનમાં, 18 દર્દી એચડીયુમાં, 4 દર્દી આઈસીયુ વેન્ટિલેટર વગર અને 1 દર્દી આઈસીયુ વેન્ટિલેટર સાથે સારવાર લઈ રહ્યા છે। રાજકોટ સિવિલમાં કોરોનાનો પગ પેસારો। સિવિલ હોસ્પિટલમાં 2 તબીબો અને 3 નર્સને કોરોના સંક્રમિત। સિવિલના કોરોના વોર્ડમાં વધી રહી છે સંખ્યા। વડોદરામાં વધતા સંક્રમણ વચ્ચે તંત્ર સતર્ક બન્યું। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધન્વંતરી રથ દ્વારા ઘરે ઘરે જઈને ચેકિંગની કામગીરી શરૂ કરાઈ। 34 ધન્વંતરી રથ દ્વારા વિવિધ વોર્ડમાં તપાસ હાથ ધરાઈ। વધતા કેસે લઈને ફરી એકવાર ગુજરાત સરકાર એક્ટિવ થઈ। શિક્ષણ પ્રધાન અને રાજકોટ જિલ્લાના પ્રભારી જીતુ વાઘાણીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી દર્દીઓના ખબર અંતર પૂછી કોરોના અને ઓમિક્રોનની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી વેક્સિનેશનનો વ્યાપ વધારવા માટે આરોગ્ય વિભાગને આદેશ આપ્યો।
गुजरात में सतत वधता जता कोरोना संक्रमण ने लेने कोविड टास्क फोर्स सभ्य चिंता व्यक्त करी। ओमिक्रोन दर्दी ने मोलोक्लोनल कॉकटेल इंजेक्शन न लेवा जणाव्यु। जो इंजेक्शन की मांग वधशे तो जरूरी समय इंजेक्शन की अछत उभी थशे अने लोकोए बीजी लहेर जेवी मुश्केलीनो सामनो करवो पड़शे तेवी चिंता व्यक्त करी। वडोदरा में शहर नु संक्रमण ग्राम्य विस्तार सुधी पहुंचू। पादरा सेजाकुआ गामनी बैंक ऑफ बड़ोदा बे कर्मचारी कोरोना संक्रमित। बैंक ना अन्य स्टाफ ना कोरोना रिपोर्ट करवा माटे कार्यवाही कराई। राजकोट जिलाना धोराजीरी रविवारे भराती गुजरी बजार पोलीसे बंद करावी। कोरोनाना वधता केसे ध्यानमां राखी धोराजी पोलीसे कार्यवाही करी। रविवारे बजारमां वधु भीड़ एकठी थती होवाथी निर्णय लेवायो। अमदावादमां कोरोनाना केसमां उछाड़ो आवता वधु टेस्ट किटनी डिमांड। हाल बजारमां 50,000 जेटली टेस्ट किटनी मांग छे। लोको अवारनवार टेस्ट करता होवाथी केमिकल एंड ड्रग्स एसोसिएशने टेस्ट किट अछत उभी थवानी चिंता व्यक्त करी। देश में ओमिक्रॉन केसेस संख्या 3,623 पर पहुंची। जमा 1,409 दर्दी रिकवर थया। ओमिक्रॉन महाराष्ट्र में सौथी वधु 1,009 केस जारी दिल्ली में 513 केस नोंधाया। देश में कोरोना केस में जंगी वधारो। छेल्ला 24 कलाक में 1,41,986 नवा पॉजिटिव केस। संक्रमण वधता देशभर में एक्टिव केसेस संख्या 4,72,169। कोरोना की तीजी लहर वधु में वधु लोगों ने संक्रमित कर रही है। देश में छेल्ला केटलाय दिवसों की कोरोना नोंधाता दैनिक केस में 25% केसों उछाड़ो। संक्रमितों की संख्या 4,00,000 ने पार।